નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ ચાર વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષાનો કુલ કુલગુણ ચાલીસનો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો સોલ્યુશન જોવાના છીએ એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં પ્રશ્ન નંબર એક નીચેનો સંવાદ વાંચો અને તેના પરથી પ્રશ્નોના જવાબ આપો તો મિત્રો અહીં સંવાદ જે છે એ ટીના અને મમ્મી વચ્ચે થયેલો છે મમ્મી આજે અમે બધા મિત્રો બાગમાં રમવા જવાના છીએ મમ્મી કે સરસ ટીના કહે છે કે હરિયાળા બાગમાં જઈને ધરાઈને હિંચકા ખાઈશું અને ખૂબ મજા કરીશું મમ્મી કહે છે સારું યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો ધરાઈને હિંચકા ખાઈશું એટલે શું તો સાચો જવાબ બ આવે છે સંતોષ થાય ત્યાં સુધી હિંચકા ખાવા તો અહીં આપણે જે છે મિત્રો એનો ધરાઈને હિંચકા ખાઈશું એટલે સંતોષ થાય ત્યાં સુધી હિંચકા ખાવા વાક્ય લખીશું મમ્મીએ ક્યારે પાછા ફરવાનું કહ્યું તો મમ્મીએ જે છે મિત્રો પાછા ફરવાનો જે છે આમાં આપણે ફકરામાં જોઈએ તો કંઈ કીધું નથી પરંતુ આપણને ખબર છે કે ક્યારે ફરવાનું કહેશે તો સાંજે ફરવાનું કહેશે મમ્મીએ સરસ એમ સાથી કહ્યું તો ટીના અને તેના મિત્રો બાગમાં રમવા જવાના હોવાથી સરસ એમ કહ્યું કારણ કે મમ્મીને એ બાગમાં રમવા જશે એ ગમશે અહીં લીલોતરી અને ઉદ્યાન માટે કયો શબ્દ વાપર્યો છે તો લીલોતરી એટલે હરિયાળા અને ઉદ્યાન એટલે બાઘ આપેલા ચિત્રનું વર્ણન તમારા શબ્દોમાં કરો તો મિત્રો અહીં શબ્દ તમે પ્રથમ જે છે એ તમારે જોઈ લેવાનું છે આ ચિત્ર જે છે આ ચિત્રનું હવે આપણે વર્ણન કરીશું આ ચિત્ર ગામડાનું છે ઋષિ ઝાડના છાયામાં બેઠા છે એક માણસ દુકાને ખરીદી કરી રહ્યો છે શાકભાજીની લારી પાસે ગ્રાહક દેખાય છે અને ગામમાં પાકા અને કાચા મકાનો જોવા મળે છે કૌંસમાંથી યોગ્ય શબ્દ લઈ ખાલી જગ્યા પૂરો તો અહીં કંશમાં મિત્રો તમે જોઈ શકો છો કે એટલે પણ પાછળ અને પરંતુ એવા જે છે શબ્દો આપેલા છે ચાલુ વર્ષે પણ મારા કાકા ખેતરમાં કપાસના બીજ વાવશે બળદોને હળ ખેંચશે અને કાકા હળ પાછળ ચાલીને ચાશમાં બીજ નાખશે મારે પણ કાકાની જેમ કામ કરવું છે પણ કાકી કહે છે કે આ કામ સરળ નથી પરંતુ હું મોટો થાવ ત્યાં સુધી મારે રાહ જોવી પડશે પ્રશ્ન નંબર ચાર સૂચના મુજબ લખો નજીકનો અર્થ ધરાવતો વિકલ્પ વાક્યની સામે લખો કોઈ જુએ નહીં તે રીતે હું બધી મીઠાઈ ખાઈ ગયો તો ઝાપટી જાઉં મારી બાને હું હંમેશા કામમાં મદદ કરું છું તો ટેકો કરવો મારી ઢીંગલી મને ખૂબ ગમે છે તેને હું ખૂબ સાચવું છું જીવની જેમ જાળવવું મીઠાઈ જોઈ મને ખાવાનું ખૂબ જ મન થયું તો મોંમાં પાણી આવવું વાક્ય વાંચી ઉદાહરણ મુજબ જવાબ લખો પરી સવારે દૂધ લેવા બજારમાં ગઈ તો શું તો શું લેવા ગઈ તો દૂધ કોણ ગયું તો પરી ક્યારે ગઈ તો સવારે અને ક્યાં ગઈ તો બજારમાં કાંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ મૂકો છાસ વલોવાથી માખણ ઉપર આવે છે રોમમાંથી બહાર આવો ત્યારે પંખા અને બલ્બ બંધ કરજો સસલો દોડતો દોડતો જાય છે અહીં સસલી શબ્દ વાપરી લિંગ પરિવર્તન કરવાનું છે તો સસલી દોડતી દોડતી જાય છે તમારી પ્રિય વાનગી વિશે પાંચ લીટી લખો તો મારી પ્રિય વાનગી લાડુ છે લાડુને લાડવા કે મોદક પણ કહેવામાં આવે છે લાડુ એ ઘઉંના લોટમાંથી ઘી અને ખાંડ નાખીને બનાવાતી મીઠાઈ છે અમારા ઘરે મગજ એટલે કે મગજ તથા ચણાના લોટમાંથી પણ લાડુ બનાવવામાં આવે છે પ્રશ્ન નંબર છ જાહેરાત પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો આનંદ મેળો ચકડોળ ખાઉગલી અને ફુગાની મોજ તારીખ છે વીસ ચાર બે હજાર બાવીસથી ચોવીસ ચાર બે હજાર બાવીસ સમય છે સવારે નવથી સાત સ્થળ છે જીવનધારા મેદાન સેટેલાઇટ અમદાવાદ કયા માસમાં આનંદ મેળો થશે તો મિત્રો એપ્રિલ માસની અંદર મેળો થશે આનંદ મેળો જિલ્લાના કયા સ્થળે યોજાનાર છે તો આનંદ મેળો જીવન ધારા મેદાન સેટેલાઇટ સ્થળે યોજાનાર છે આનંદ મેળો કેટલા દિવસ માટે યોજાનાર છે તો આનંદ મેળો પાંચ દિવસ યોજાનાર છે આ મેળાને આનંદ મેળો શા માટે કયો છે તો દરેક વ્યક્તિને આ મેળામાં ચકડોળ ખાઉગલી તથા ફૂગાની મજા જાણવા મળશે માટે પ્રશ્ન નંબર સાત નીચેના અક્ષરોનો ઉપયોગ કરી પાંચ નવા શબ્દ બનાવો મિત્રો દાખલા તરીકે ચંપક તો અહીં ચ પ અને ક આમાંથી લીધેલો છે એવો આપણે મોગરો પણ લખી શકીએ ચંપો જુઈ રોગ અને રોગ એવા શબ્દ જે છે મિત્રો લખી શકીએ અહીં સંપૂર્ણ તમારું ચાલીસ ગુણનો પ્રશ્નપત્રનું સોલ્યુશન પૂર્ણ થાય છે મિત્રો બીજા જ જો પ્રશ્નપત્રનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને ત્યાંથી મેળવી શકો છો